एक तरफ राज्य सरकार द्वारा गुजरात गौण प्रसंगी सेवा मंडल थकी जुनियर क्लार्कनी परीक्षानुं पेपर लीक थता हवे भारे विसामण सर्जाय छे। अत्यार सुधीमां पोलीસે અલગ અલગ આરોપીઓની અટકાયત કરી છે, ત્યારે સાબરકાંઠાના પ્રાતિદનું નામ વધુ એક વખત ખરડાયું છે। ત્યારે આ મામલે આરોપીના ઘરની મુલાકાત લેતા આરોપીના પરિવારજનો બે દિવસથી બહાર હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। ત્યારે આ બાબતે સ્થાનિક પૂર્વ સરપંચ સહિત પરીક્ષા આપનાર પરીક્ષાર્થીઓ દ્વારા આરોપીઓની કડકમાં કડક સજા થાય તેવી માંગ પણ કરવામાં આવી છે। દ્વારા જાણ કરવામાં જાણવા મળેલ છે કે ભદ્રાડના હાર્દિક પ્રવીણભાઈ શર્માનું નામ આવેલ છે। હાલ અમે તેમના ત્યાં ઊભા છીએ અને તેમનું બે દિવસથી ઘર બંધ છે। ખરેખર તો બાળકોના આ પેપર કામથી બાળકોના માથે આપ તૂટી પડતું હોય છે। ઘણી મહેનત કરતા હોય છે, ઘણું ખર્ચ કરતા હોય છે અને ગરીબ બાળકોને બહુ નુકસાન થતું હોય છે। ખરેખર તો આ ના થવું જોઈએ। સરકારને આના માટે બહુ ધ્યાન રાખવું જોઈએ કે વારંવાર આ જે પેપર કમ્પાઉન્ડ થાય છે ના થવા જોઈએ અને જે કરતા હોય તેમને કડકમાં કડક સજા થવી જોઈએ, તો જ આ બધી બંધ થશે। નહીતર બાળકોનું વિદ્યાર્થીઓનું ભાવિ જો એક તરફ રાજ્ય સરકાર દ્વારા પરીક્ષાર્થીઓ માટે વિશેષ તૈયારીઓ વાતો કરાતી હતી, તો બીજી તરફ સતત 17મી વખત પેપર લીક થતા પરીક્ષાર્થીઓ સહિત વાલીઓમાં ભારે રોષ વ્યાપ્યો છે। જો કે આ મામલે વિદ્યાર્થીઓ માત્ર ન્યાયની અપેક્ષા કરી રહ્યા છે, તેમજ આગામી સમયમાં આરોપીઓને કઠોરમાં કઠોર સજા થાય તે માટે રજૂઆત કરાઈ રહી છે। જો કે એક તરફ લાખો વિદ્યાર્થીઓના સ્વપ્ન છે, તો બીજી તરફ રાજ્ય સરકાર સામે પણ હવે પરીક્ષાર્થી આલમમાં રોષ વ્યાપ્યો છે। ત્યારે પેપર લીક કૌભાંડ મામલે ઝડપાયેલા તમામ આરોપીઓને કઠોરમાં કઠોર સજા થાય તે માટે વિનંતી કરતા નજરે પડ્યા છે। સાથોસાથ પરીક્ષા દરમિયાન કરાયેલી તૈયારી મામલે ભારે રોષ તેમજ આંખમાં આંસુ સાથે વિદ્યાર્થીનીઓને ન્યાયની માંગ કરી રહ્યા છે। પછી ત્યાં જઈને ખબર પડી વાંચેલું બધું માટે પડ્યું, એ બધું શું કામનું? મારી એટલી જ ઈચ્છા છે કે આજે એને પેપર ફોડી છે એને કડીને કડી સજા આપે। જે હું ભદ્રાડ ગામની વતની છું, અમે પેપર આપવા મોટા અંબાજી ગયા હતા, ત્યાં અમે પોક્યા પછી અમને ખબર પડી કે પેપર ફૂટી ગયું છે, તો અમારી 4 વર્ષની મહેનત પર પાણી ફરી ગયું અને અમારું અમે પ્રાઇવેટ ગાડી કરીને ગયા હતા, તો અમારો ખર્ચો 5000 થયો હતો। અમને ત્યાં જઈને ખબર પડી કે પેપર ફૂટી ગયું છે, તો અમને એ પણ બહુ દુઃખ થાય છે કે પેપર ફૂટી ગયું, અમારી મહેનત પર પાણી ફરી ગયું, તો સરકારને એટલી જ વિનંતી છે કે અમારે અમને ન્યાય આપે અને અને પેપર ફૂટવાવાળાને કડીને કડી સજા આપે। પાલનપુર ખાતે સેન્ટર હતું, અમે 12 વાગે નીકળ્યા, 2 વાગે નીકળ્યા હતા, અમે 7 વાગે પહોંચ્યા ત્યારે એમને જણાવવામાં આવ્યું કે પેપર લીક થઈ ગયું છે, તેથી પરીક્ષા રદ ગઈ ગઈ છે। આ છનાયા મુજબ અમને થયું, બહુ દુઃખ થયું, અમારી વર્ષોની મહેનત પાણીમાં ગઈ, તેથી અને પેપર લીકમાં જે પણ માણસો પકડાયા છે તેમને કાર્યવાહી થાય, એમાં પણ અમને દુઃખ પણ થાય છે કે અમારા ગામનું નામ પણ આવ્યું છે એમાં, તેથી અમને વધુ વાત કરવામાં આવે તો અગાઉના પેપર કાંડના આરોપીઓને હજુ સુધી કોઈ ચોક્કસ સજા થઈ નથી, ત્યારે દિન પ્રતિદિન ઘટતા જતા પરીક્ષાર્થીઓના વિશ્વાસને ટકાવી રાખવા માટે આગામી સમયમાં પાયારૂપ ભૂમિકા ભજવાય તે સમયની માંગ છે। ત્યારે જોવું એ રહ્યું કે આ મામલે આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા કેવા અને કેટલા પગલાં લેવાય છે। રાજકમલસિંહ પરમાર, PTV ન્યૂઝ, સાબરકાંઠા।